સ્ટુડન્ટની એડમિશન પ્રોસેસ પૂર્ણ થયા બાદ સ્ટુડન્ટની એનરોલમેન્ટ પ્રક્રિયા જોઈએ સ્ટુડન્ટના એનરોલમેન્ટ કરવા માટે ઇમ્પોર્ટ ડેટા પર ડિગ્રી સિલેક્ટ કરવાની રહેશે જેમ કે બેચલર ઓફ આર્ટ્સ અહીં આપણને વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલું લિસ્ટ જોવા મળશે અહીં આપણે વિદ્યાર્થીનો રોલ નંબર વિદ્યાર્થીની બર્થડેટ અને વિદ્યાર્થીએ કયું ગ્રુપ સિલેક્ટ કરેલું છે તે સિલેક્ટ કરવાનું રહેશે જો ગ્રુપ સિલેક્ટ કરેલું ના હોય તો ગ્રુપ મેનુમાં આવેલા ક્રિએટ અ ગ્રુપ નામના ઓપ્શન પર ક્લિક કરી નવું ગ્રુપ ક્રિએટ કરી શકાય છે સિલેક્શન કર્યા બાદ ડેટાને સેવ કરી શકાય છે સેવ થયેલો ડેટા એનરોલમેન્ટ મેનુમાં આવેલા અનએનરોલમેન્ટ સ્ટુડન્ટના લિસ્ટ પર જોવા મળશે અહીં અનએનરોલમેન્ટ સ્ટુડન્ટનું લિસ્ટ જોવા માટે ફેકલ્ટી ડિગ્રી સેમિસ્ટર અને કયા ઓર્ડરમાં ડેટા જોઈએ છે તેમનું સિલેક્શન કરવાનું રહેશે જેમ કે ફેકલ્ટી આર્ટ્સ ડિગ્રી બેચલર ઓફ આર્ટ્સ સેમિસ્ટર બી એ સેમ વન અને ઓર્ડર બાય નોટ અસાઇન અહીં આપણને સિલેક્શન અનુસાર વિદ્યાર્થીઓનો ડેટા જોવા મળશે આ ડેટા પર ક્લાર્ક અને પ્રિન્સિપાલનું અપ્રુવમેન્ટ લેવામાં આવશે અપ્રુવમેન્ટ થયા બાદ અનએનરોલમેન્ટ સ્ટુડન્ટનું લિસ્ટ યુનિવર્સિટીમાં જમા કરવામાં આવશે વેરિફિકેશન થયા બાદ અનએનરોલમેન્ટ સ્ટુડન્ટનો ડેટા એનરોલમેન્ટ મેનુમાં આવેલા એનરોલમેન્ટ સ્ટુડન્ટના લિસ્ટ પર જોવા મળશે અહીં ફેકલ્ટી ડિગ્રી અને સેમિસ્ટરનું સિલેક્શન કરવાનું રહેશે જેમ કે ફેકલ્ટી આર્ટ્સ ડિગ્રી બેચલર ઓફ આર્ટ્સ અને સેમિસ્ટર બી એ સેમ વન અહીં સિલેક્શન અનુસાર એનરોલમેન્ટ થયેલા સ્ટુડન્ટનો ડેટા જોવામાં આવશે આમ અહીં એનરોલમેન્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે